ઉમરા વિસ્તારમાં એક કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચતા શરૂઆતમાં કાર ચાલકે પોતાની ભૂલના કારણે યુવાનને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો, પરંતુ વધુ સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને વધુ ખર્ચો આવતા કાર ચાલકે પોતાના હાથ ઊંચા કરી દીધા હતા, જેને લઈને યુવાનના મિત્ર અને પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી. મૂળ ઝારખંડનો વતની અને હાલ પનાસ ગામે રહેતો 27 વર્ષીય મનોહર રાઉત સુરતમાં કાપડની દુકાનમાં છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસો અગાઉ તે ઉમરા વિસ્તારમાં આવેલી જોલી આરફેડની ગલીમાં રસની લારી લઈને ઉભો હતો. તે સમય દરમિયાન એક કાર ચાલકે તેને અડફેટે લીધો હતો, જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે સૌ પ્રથમ સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે યુવાનની હાલત વધુ ગંભીર થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે આ સમગ્ર મામલે કાર ચાલકે યુવાનની સારવારનો ખર્ચ આપવાનું નક્કી કર્યું હતું, જેથી મામલો થાળે પડ્યો હતો. પરંતુ આખરે કાર ચાલકે રૂપિયા આપવામાં હાથ ઊંચા કરી દીધા હતા, જેથી રોષે ભરાયેલા યુવાનના મિત્ર અને તેના પરિવારજનો સુરત પોલીસ કમિશનર ખાતે પહોંચ્યા હતા, તેમજ ન્યાયની માંગણી કરી હતી. અરવિંદ રાઠોડ, KTV.